ઓકે તો વેલકમ બેક ફ્રેન્ડ્સ, વાત કરી રહ્યા હતા આપણે બેલેન્સ ઓફ પેમેન્ટની, અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે એકાઉન્ટિંગ છે, એકાઉન્ટિંગ આપણે પૂરું કરી લીધું છે. હવે આ બેલેન્સ ઓફ પેમેન્ટને વધારે પોઝિટિવ કરવા માટે એના સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવે છે, એ પ્રયત્નો ઉપર થોડી ચર્ચા આપણે કરવાની છે. એના લઈને ક્વેશ્ચન થોડા આવી જાય છે. તો જો વિદેશી વ્યાપારને જો આપ વધારશો તો આપનો બેલેન્સ ઓફ પેમેન્ટ શું થશે, સુધરશે. કેમ કે વિદેશી વ્યાપારના કારણે શું થાય છે, જે આપણું નિકાસ હોય છે, નિકાસ વધતું હોય છે, અને નિકાસ વધશે તો શું છે, કેપિટલ એકાઉન્ટ, સોરી, જે આપણું કરંટ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ શું થશે, વધારે પોઝિટિવ થશે. તો નિકાસ વધારવા માટેના જેટલા બી એફર્ટ છે, વિદેશી વ્યાપાર વધારવા માટેના જેટલા બી એફર્ટ છે, બધા એફર્ટ શું છે, બધા એફર્ટ બેલેન્સ ઓફ પેમેન્ટને સુધારવા માટેના એફર્ટ છે. અને બેલેન્સ ઓફ પેમેન્ટને સુધારવા માટેના જે પહેલું એફર્ટ જે આપણે સમજવું જોઈએ, એ સમજવું જોઈએ વિદેશી સમજૂતીઓને, ફોરેન એગ્રીમેન્ટ્સ, હે ને, વિદેશી સમજૂતી. અને જે વિદેશી સમજૂતી છે, ફોરેન એગ્રીમેન્ટ છે, એમાં ચાર વસ્તુ આપણે સમજવું જોઈએ. આને છે ને આપ આ રીતે લખી શકો છો, પીટીએ, પછી પીટીએ થી મોટો હોય છે એફટીએ, એફટીએ થી મોટો હોય છે સેકા, સેકા થી મોટો હોય છે સેપા, રાઈટ? પીટીએ, એફટીએ, સેકા, સેપા, રાઈટ? આ રીતે બીજો બી એક પ્રકાર બનતો હોય છે, દેટ ઇઝ કસ્ટમ યુનિયન, કસ્ટમ યુનિયન, કસ્ટમ યુનિયન થી મોટો બને છે કોમન માર્કેટ, કોમન માર્કેટ, અને એનાથી મોટો હોય છે ઇકોનોમિક, ઇકોનોમિક યુનિયન, રાઈટ? તો કસ્ટમ યુનિયન, કોમન માર્કેટ એન્ડ ઇકોનોમિક યુનિયન, અને આ સાઈડ આપણે લખ્યું છે પીટીએ, એફટીએ, સિકા અને સેપા. આ ક્વેશ્ચન આ રીતે પૂછાય છે કે નીચેમાંથી કયા વિદેશી સમજૂતીઓનો શું છે ચડતો ક્રમ છે, મતલબ કયા વિદેશી સમજૂતીમાં વધારે છૂટ મળે છે. તો પીટીએથી વધારે છૂટ એફટીએમાં આવે છે, એફટીએથી વધારે છૂટ સિકામાં આવે છે, સિકાથી વધારે છૂટ સેપામાં આવે છે. એ જ રીતે કસ્ટમ યુનિયનથી મોટી છૂટ હોય છે કોમન માર્કેટ, કોમન માર્કેટથી મોટો સહયોગ હોય છે ક્યાં, ઇકોનોમિક યુનિયનમાં હોય છે. જેમ જેમ આપ ઉપર જઈ રહ્યા છો તેમ તેમ સહયોગ વધતા જાય છે. હવે આ બધું શું છે આને થોડું તમને સમજવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આના ઉપર ક્વેશ્ચન આવે બી છે. તો જો ક્યારેક બી કોઈ બે દેશ વચ્ચે પ્રથમ વખત સમજૂતી થાય છે, વિદેશી વેપારની પ્રથમ વખત સમજૂતી થાય છે, જેમ કે ઇન્ડિયા અને બ્રાઝિલ, સમજો પ્રથમ વખત વિદેશી વેપાર કરવા માટે સમજૂતી કરી રહ્યા છે, તો પ્રથમ વખતની જે સમજૂતી હશે ને એને પીટીએ કહેવાશે. શું કહેવાશે? પીટીએ. પહેલી સમજૂતી આ જોઈએ છે, પીટીએ, દેટ ઇઝ પ્રિફરન્શિયલ, પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ, પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. હવે જો આ પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ આ શું છે, તો બહુ સિમ્પલ છે. આ પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કે જ્યારે બી કોઈ બે દેશો પહેલી વખત વિદેશી વેપારની સમજૂતી કરે છે, તો એ લોકો એકબીજાને ખાલી શું કરે છે, જે કસ્ટમ ડ્યુટી છે, કસ્ટમ ડ્યુટીમાં રાહત આપે છે. અને કસ્ટમ ડ્યુટી મીન્સ જે આયાત અને નિકાસ ઉપર લાગે છે. હવે ભારત અહીંયાથી નિકાસ કરે કોઈ વસ્તુ બ્રાઝિલમાં, તો બ્રાઝિલ એના ઉપર શું લગાવી દે, કસ્ટમ ડ્યુટી લગાવી દે. કસ્ટમ ડ્યુટી લગાવે તો શું થાય કે ભાઈ જે વસ્તુનું છે નિકાસ, એ નિકાસ મોંઘો થઈ જાય. કેમ કે 100 રૂપિયામાં તમે વેચવાનો ટ્રાય કર્યો હોય, પછી બ્રાઝિલે 20 રૂપિયાની કસ્ટમ ડ્યુટી માંગી, તો તમને 120 રૂપિયામાં વેચવી પડે ત્યાં. તો આના કારણે શું થઈ જાય છે, આપણો નિકાસ ઘટી જાય છે. તો જ્યારે પીટીએ થઈ જાય કોઈ દેશ જોડે, તો પીટીએના કારણે શું થઈ જાય છે, વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી રાહત મળી જાય છે, રાઈટ? બ્રાઝિલ છે, બ્રાઝિલ બે લિસ્ટ બનાવશે, એક બનાવશે નેગેટિવ લિસ્ટ, એક બનાવશે પોઝિટિવ લિસ્ટ. એ જ રીતે ઇન્ડિયા બી બે લિસ્ટ બનાવશે, એક બનાવશે નેગેટિવ, એક બનાવશે પોઝિટિવ. જે પોઝિટિવ લિસ્ટમાં જે વસ્તુનું નામ લખવામાં આવશે ને, એ વસ્તુ ઉપર કસ્ટમ ડ્યુટી 0 થઈ જશે. લાઈક વાઇઝ બ્રાઝિલ કઈ વસ્તુનું નામ પોઝિટિવ લિસ્ટમાં લખશે, જે વસ્તુનું ઉત્પાદન એને ત્યાં નહીં થઈ રહ્યું. કેમ કે જો એને ત્યાં ઉત્પાદન નહીં થઈ રહ્યું છે, તો ભાઈ શું આવે, ભારતથી આવે, એને કોઈ વાંધો ના હોવો જોઈએ, તો એના ઉપર કસ્ટમ ડ્યુટી નહીં લગાવે એ લોકો. તો એના માટે એ લોકો એ વસ્તુનું નામ પોઝિટિવ લિસ્ટમાં લખશે. પણ જે વસ્તુનું બ્રાઝિલમાં બી ઉત્પાદન થઈ રહ્યું છે, અને પછી ભારત શું કરે, ઓછા કિંમતે નિકાસ કરે, તો એ લોકોનું જે ઉત્પાદકો છે એને લોસ થાય, તો એવી વસ્તુ ઉપર એ લોકો કસ્ટમ ડ્યુટી લેતા જ રહેશે. તો એ વસ્તુને શેમાં લખશે, નેગેટિવ લિસ્ટમાં લખશે, રાઈટ? અને એ જ રીતે ઇન્ડિયા બી શું કરશે, પોતાની પોઝિટિવ લિસ્ટ, બ્રાઝિલની જે વસ્તુ ઉપર કસ્ટમ ડ્યુટી 0 કરી હશે એને પોઝિટિવ લિસ્ટમાં, અને જેના ઉપર કસ્ટમ ડ્યુટીમાં કોઈ છૂટ નહીં આપે એને નેગેટિવ લિસ્ટમાં લખશે. આ રીતે બંને દેશો પોઝિટિવ અને નેગેટિવ લિસ્ટ બનાવશે, અને બંને શું કરશે, એકબીજાની લિસ્ટને એક્સચેન્જ કરશે. આને કહેવાય છે પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. અને પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટમાં શું હોય છે, જે કસ્ટમ ડ્યુટી હોય છે, કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવે છે, બીજો કોઈ સહયોગ કરવામાં આવતો નથી. અને આ કસ્ટમ ડ્યુટીમાં આવી રાહત અમુક જ વસ્તુઓમાં આપવામાં આવે છે, મતલબ જે પોઝિટિવ લિસ્ટ હોય છે નાની હોય છે, અને જે નેગેટિવ લિસ્ટ હોય છે, નેગેટિવ લિસ્ટ શું હોય છે, મોટી હોય છે, રાઈટ? આ છે પીટીએ.
હવે પીટીએ થયું, બંને દેશો વચ્ચે વેપાર શરૂ થયો અને વેપાર કર્યા પછી એમને મજા આવી જીવનમાં, એમને લાગ્યું કે હવે શું જોઈએ છે, સહયોગ વધવું જોઈએ. તો પીટીએ થી આગળ વધીને રાઈટ જે થાય છે એ છે એફટીએ. શું હોય છે? એફટીએ. એફટીએ ધેટ ઇઝ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં શું હોય છે કે જે કસ્ટમ ડ્યુટી હોય છે, કસ્ટમ ડ્યુટીમાં જે વસ્તુની લિસ્ટ છે, વસ્તુની લિસ્ટ વધી જાય છે, મતલબ પોઝિટિવ લિસ્ટ મોટો થઈ જાય છે અને નેગેટિવ લિસ્ટ શું થઈ જાય છે, નાનું થઈ જાય છે. ઘણી બધી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં રાહત આપી દેવામાં આવે છે. અને આ જે એફટીએ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, આ જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આપણે શું કરવું પડે છે, જે મોસ્ટ ફેવર્ડ નેશન છે, મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટને પાલન કરવું પડે છે. હવે જો આ મોસ્ટ ફેવર્ડ નેશન, આને બી સાંભળી લો કે આ મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટ શું છે, રાઈટ? લાઇકવાઇઝ ઇન્ડિયાએ જ્યારે શું કર્યું હતું, પાકિસ્તાને જ્યારે ઇન્ડિયા ઉપર પૂરી હમલો કર્યો હતો તો ઇન્ડિયાએ એને શું કર્યું હતું, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખીલી લીધો હતો, હા ને? તો મોસ્ટ ફેવર્ડ નેશન આ શું છે? તો જો ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં વૈશ્વિક વેપારનો સંતુલન કરવા માટેની સંસ્થા છે, અને ડબલ્યુટીઓ આ જોવે છે કે કોઈ બી દેશ જોડે શું ના થાય, કોઈ બી દેશ જોડે બેમાની ના થાય, મતલબ કોઈ બી દેશને ટ્રેડને દબાવવામાં ના આવે, એના માટે જે વૈશ્વિક રેગ્યુલેશન છે વિશ્વ વેપારના, એને નિયંત્રિત કરે છે કોણ? ડબલ્યુટીઓ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હા, વૈશ્વિક વેપાર માટેના નિયમો બનાવે છે. અને આ જ વૈશ્વિક વેપારમાં નિયમોમાં એક નિયમ એનું છે, મોસ્ટ ફેવર્ડ નેશનનો, કે ભાઈ દરેક દેશને શું કરવું પડશે, પોતાનું એક મોસ્ટ ફેવર્ડ નેશન જાહેર કરવું પડશે. અને કયા દેશને મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે જાહેર કરશે દેશો? તો એ દેશને મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે જાહેર કરશે જે દેશને શું આપે છે, સૌથી વધારે છૂટ આપે છે. લાઈક ઇન્ડિયા શું કરે, ટ્રેડમાં સૌથી વધારે છૂટ પાકિસ્તાનને આપે, તો પાકિસ્તાનને ઇન્ડિયા શું કહે, મોસ્ટ ફેવર્ડ નેશન કહે, જેને અમે વેપારમાં સૌથી વધારે છૂટ આપી છે. હવે જેટલી છૂટ તમે પાકિસ્તાનને આપો છો, મોસ્ટ ફેવર્ડ નેશનને આપો છો, વિશ્વના બીજા દેશોને બી શું કરવી પડશે, આપને એટલી છૂટ આપવી પડશે. આ વિશ્વ વેપારમાં કોઈ દેશ જોડે ભેદભાવ કરી શકતા નથી. આને જ કહેવાય છે મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટ. તો મોસ્ટ ફેવર્ડ નેશનના કોન્સેપ્ટમાં આપ સિમ્પલી યાદ રાખજો કે એવું નથી કે મોસ્ટ ફેવર્ડ નેશનને શું મળે છે, બહુ વધારે છૂટ મળી જાય છે. મોસ્ટ ફેવર્ડ નેશન મતલબ આપનો એ દેશ જેને શું આપી છે, આપણે વૈશ્વિક વેપારમાં સૌથી વધારે છૂટ આપી છે. અને મોસ્ટ ફેવર્ડ નેશનને તમે જેટલી છૂટ આપો છો એટલી છૂટ શું મળી જશે, વિશ્વના બીજા દેશોને ઓટોમેટિક મળી જશે, હે ને? લાઇકવાઇઝ પાકિસ્તાનથી આપણે ખજૂર મંગાવીએ તો એ ખજૂર ઉપર જો કસ્ટમ ડ્યુટી ના લગાવીએ, તો જો અફઘાનિસ્તાનથી ખજૂર આવે છે તો એ ખજૂર ઉપર બી આપ શું નહીં લગાવી શકતા, કસ્ટમ ડ્યુટી નહીં લગાવી શકતા, કેમ કે મોસ્ટ ફેવર્ડ નેશનને જે છૂટ મળી છે એ છૂટ ડબલ્યુટીઓના બધા સદસ્ય દેશોને મળી જાય છે. આ છે મોસ્ટ ફેવર્ડ નેશનનો કોન્સેપ્ટ. તો એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જ્યારે તમે કરો છો, તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન જે છે, મોસ્ટ ફેવર્ડ નેશનને તમે જેટલું છૂટ આપ્યું છે, રાઈટ, એટલી જ છૂટ શું આપી શકો છો, આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં એ દેશને આપી શકો છો, હે ને? એનાથી વધારે નથી આપી શકતા. એ આપણે શું રાખવાનું હોય છે, ખ્યાલ રાખવાનું હોય છે, કેમ કે મોસ્ટ ફેવર્ડ નેશન શું છે, આપની લિમિટ છે, જેને આપણે શું કરી છે, મેક્સિમમ છૂટ આપી છે. હવે જો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે, રાઈટ, આમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો જે કોન્સેપ્ટ છે, રાઈટ, આ મોસ્ટ ફેવર્ડ નેશનના કોન્સેપ્ટથી આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ એવી છૂટ જે આપણે જે દેશને આપણે સૌથી વધારે છૂટ આપીએ છીએ એ છૂટ બાકી બધા દેશોને મળી જાય છે ઓટોમેટિકલી, તો એના કારણે શું નહીં થાય, મોસ્ટ ફેવર્ડ નેશનના દેશને કોઈ એવી ખાસ અલગથી ફાયદો નહીં થાય. એના માટે છે ને વિકસિત દેશો હોય છે એ થોડા અલગ અલગ પ્રોવિઝન્સ મૂકતા હોય છે, અને એ જ પ્રોવિઝનમાંનો એમનો એક પ્રોવિઝન છે જીએસપીનો પ્રોવિઝન, રાઈટ, જીએસપી. હવે જો જે જીએસપી છે ને, આને આપણે સમજવાનું છે કે જીએસપી શું છે. તો જીએસપી દેટ ઇઝ ધ જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ. જો આ જનરલાઇઝ પ્રેફરન્સ ઓફ સિસ્ટમ, જનરલાઇઝ પ્રેફરન્સ ઓફ, જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ છે ને અમેરિકાની સિસ્ટમ છે, અને આ અમેરિકાની સિસ્ટમને આપણે સમજવાની છે કે લાઇકવાઇઝ અમેરિકા છે, તો અમેરિકાએ અત્યારે ઇન્ડિયાને જનરલાઇઝ સિસ્ટમ પ્રેફરન્સ હેઠળ જે છૂટ મળતી હતી એ છૂટને પાછી ખીંચી લીધી છે. કેવી રીતે? તો ઇન્ડિયાને એને ડેવલપિંગ કન્ટ્રીથી કાઢી છે, ડેવલપ કન્ટ્રીમાં મૂકી દીધું છે. જોવાનું મીનિંગ શું છે, ડેવલપિંગ કન્ટ્રીથી કાઢીને ડેવલપ કન્ટ્રીમાં મૂકી દીધું છે. લાઇકવાઇઝ જે અમેરિકા છે, અમેરિકા અને એની સાથે ઘણા બધા વિકસિત દેશોને શું રાખ્યા છે, આવા નિયમો રાખ્યા છે કે ભાઈ જે વિકાસશીલ દેશો છે, વિકાસશીલ દેશોને અમે શું કરીશું, વધારે છૂટ આપીશું. કેમ? કેમ કે વિકાસશીલ દેશો પાસે એટલી ઉન્નત પ્રૌદ્યોગિકી નથી, એટલી હાઈ ટેકનોલોજી નથી કે શું કરી શકે, સસ્તા કિંમતમાં ઉત્પાદન કરી શકે, તો એમનું ઉત્પાદન થોડું મોંઘું પડતું હોય છે એમને. તો જે વિકસિત દેશો છે, વિકસિત દેશો અમારે ત્યાં નિકાસ કરશે, તો વિકસિત દેશોનું ઉત્પાદન શું હોય છે, સસ્તું હોય છે, એની સામે આ લોકો લડી નહીં શકે જે વિકાસશીલ દેશો છે. તો એના માટે અમે એમને શું આપીશું, વધારે છૂટ આપીશું, વિકસિત દેશોને છૂટ નહીં આપીશું, કેમ કે એમનું ઉત્પાદન પહેલાંથી શું છે, સસ્તું છે, અમારી કમ્પેટિટિવલી શું કરી શકે છે, ઉત્પાદન કરી શકે છે.
तो जनरलाइज सिस्टम प्रिफरेंस हेठळ शुं करे छे जे विकासशील देशो होय छे विकासशील देशों ने अमेरिका करवेरा में राहत आपे छे कस्टम ड्यूटी में छूट आपे छे अने विकसित देशों ने शुं नहीं करतो कस्टम ड्यूटी में कोई छूट आपतो नथी अने जनरलाइज सिस्टम ऑफ प्रिफरेंस हेठळ जे विकासशील देशों ने छूट मळे छे ना ए छूट डब्ल्यूटीओ ना दरेक सदस्यों ने नथी मळती लाइकवाइज मोस्ट फेवर्ड नेशन ने जो छूट आप आपो छो तो मोस्ट फेवर्ड नेशन ने जो छूट आपे छे तो डब्ल्यूटीओ नो सिस्टम छे मोस्ट फेवर्ड नेशन नो मोस्ट फेवर्ड नेशन ने जो छूट आप तमे आपी ए छूट तो विश्वना बधा देशों ने मळी जशे तो एना कारणे मोस्ट फेवर्ड नेशन ने एनो कोई खास फायदो थई रह्यो छे एवुं नहीं कहेवाय हा पण जनरलाइज सिस्टम प्रिफरेंस हेठळ जो आपने विकासशील देश नो टैग आपे छे अमेरिका आपने डेवलपिंग कंट्री कहे छे तो अमेरिका आपने शुं करी शके छे अलग थी छूट आपी शके छे अने आपने जे छूट मळशे विश्वना बीजा देशों ने नहीं मळशे तो त्यां आपने शुं थाय छे एक्सक्लूसिव बेनिफिट मळी जाय छे ए बेनिफिट खाली आपना माटे ज होय छे હવે ઇન્ડિયા બી શું હતું અત્યાર સુધી અમેરિકાની જે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સની સ્ટડી છે એને હેઠળ ઇન્ડિયા વિકાસશીલ દેશમાં સામેલ હતો પણ ટ્રમ્પ ભૈયા અમદાવાદ આવ્યા રાઈટ અમદાવાદ આવતા પહેલા એમને શું કર્યું ભારતને વિકાસશીલ દેશની શ્રેણીમાંથી કાઢીને વિકસિત દેશોની શ્રેણીમાં મૂકી દીધું અને વિકસિત દેશોની શ્રેણીમાંથી મૂકી દીધું તો ભારતને જે અલગથી છૂટ અમેરિકા આપી રહ્યું હતું હવે એ અલગથી છૂટ કસ્ટમ ડ્યુટીમાં આપણે મળશે નહીં જે ઇન્ડિયા માટે શું થયું છે થોડું નેગેટિવ થયું છે તો આ જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સ છે આ જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સને બી આપ થોડું યાદ રાખજો રાઈટ કરંટ અફેર્સ છે થોડું જૂનું છે બટ હવે એ લોકો થોડા જૂના કરંટ અફેર્સ પૂછે છે અને એક કોન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે એટલા માટે આને ખાસ યાદ રાખજો કે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સ આ કયા દેશની સિસ્ટમ છે તો અમેરિકાની છે અને એમાં વિકસિત દેશ અને વિકાસશીલ દેશોનો શું કોન્સેપ્ટ છે એને શું કરવાનું છે એને તમને યાદ રાખવાનું છે રાઈટ તો વાત કરી રહ્યા છીએ આપણે એફટીએની તો જેમ કે મેં તમને કીધું કે એફટીએમાં શું હોય છે જે કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ હોય છે રાઈટ એ વધારે વસ્તુઓ માટે થઈ જાય છે એટલા માટે પોઝિટિવલી શું થઈ જાય છે મોટો થઈ જાય છે અને નેગેટિવલી શું થાય છે નાનો થઈ જાય છે આ છે એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી જો સમજૂતી આગળ વધે છે તો સમજૂતી આગળ વધે છે તો આવે છે સિકા સિકા દેટ ઇઝ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ હવે જો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ હેઠળ શું હોય છે કે આપ શું કરો છો કરવેરામાં તો છૂટછાટ આપો છો હે ના જેને આપણે શું કહીએ છીએ ટેરિફ વેરિયર કહીએ છીએ કરવેરામાં શું કરો છો આપ વધારો કરીને જે વેપારને રોકો છો તો એને કહેવાય છે કે ભાઈ આપ શું કરી રહ્યા છો ટેરિફ બેરિયર લગાવી રહ્યા છો એક હોય છે ટેરિફ બેરિયર એક હોય છે નોન ટેરિફ બેરિયર નોન ટેરિફ બેરિયરમાં કરવેરામાં ચેન્જીસ નથી કરવામાં આવતું કોટા વોટા લિમિટ ફિક્સ કરી દેવામાં આવે છે કે આનાથી વધારે તમે શું નહીં કરી શકતા અમારે ત્યાં નિકાસ નથી કરી શકતા है ना सेनेटरी एंड फाइटो सेनेटरी मेजर्स मुकी देनेटरी एंड फाइटो सेनेटरी मेजर्स मतलब कि भाई जो वस्तु में तुम शू कर पेस्टिसाइड इन्सेक्टिसाइड नो यूज करो उगाड़वा वस्तु ने अमेर त्या तुम शू नहीं करी सकता निकास नहीं करी सकता आ बदा ने कहवाये नॉन टेरिफ बेरियर्स टेरिफ बेरियर्स एट कस्टम ड्यूटी में वारो कर व्यापार ने रोकवा नॉन टेरिफ बेरियर्स मतलब आ रीते कोटा लिमिट कि भाई आना नहीं निकास कर सकता आ बदी जो पेस्टिसाइड इन्सेक्टिसाइड नो उपयोग कर उत्पादित करेली वस्तु है यू निकास नहीं कर सकता तो यदा ने कहवाये नॉन टेरिफ बेरियर्स એટ તો જ્યારે સિક્કા આવે છે તો સિક્કામાં ટેરિફ બેરિયર તો દૂર થાય જ છે નોન ટેરિફ બેરિયર બી દૂર થાય છે હે ને આપ કોટા વોટા લિમિટ નથી લગાવતા સાથે સાથે શું કરો છો એ દેશને ઉત્પાદન કરવામાં સહાય બી કરો છો મતલબ ટેકનોલોજી ટ્રાન્સફર કરો છો સાથે સાથે શું હોય છે જે એફડીઆઈ હોય છે એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ બી કરો છો દેટ ઇઝ સિક્કા મતલબ આપ એ દેશના નિકાસને વધારવામાં પોતે શું કરો છો સહયોગ કરો છો કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ સહયોગની માત્રા વધી જાય છે અને સિક્કાથી થોડું આગળ વધીને જો સહયોગની માત્રા વધે છે તેને કહે છે સેપા કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટમાં આપ એફડીઆઈ બી કરશો એ દેશ ઉપરના ટેરિફ બેરિયર્સ બી હટાવી દેશો નોન ટેરિફ બેરિયર બી હટાવી દેશો એ દેશની વસ્તુઓને પોતાને ત્યાં શું કરશો પ્રમોશન બી કરશો સાથે સાથે એ દેશને વિશ્વના બીજા દેશોમાં શું થાય એનું નિકાસ વધે એના માટેના બી પ્રયત્નો કરશે એનો ટેકનોલોજી ટ્રાન્સફર બી કરશો મતલબ એક્સ્ટ્રીમ જે આપનું શું છે સહયોગ છે એ ક્યાં આવે છે સિપામાં આવે છે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટમાં આવે છે તો બહુ સિમ્પલી યાદ રાખવાનું છે પીટીએમાં શું હોય છે લિમિટેડ કસ્ટમ ડ્યુટી વસ્તુ ઉપર ઘટાડવામાં આવે છે એફટીઆઈમાં ઘણી બધી વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટી જાય છે સિકા હેઠળ કસ્ટમ ડ્યુટીની સાથે સાથે નોન ટેરિફ બેરિયરને બી દૂર કરીએ છીએ અને સાથે સાથે એફડીઆઈ સાથે સાથે શું થાય છે જે ટેકનોલોજી ટ્રાન્સફર છે એ બધું કરીએ છીએ અને સિકાથી થોડું વધારે સહયોગ જાય છે તો એને પછી શું કહેવાય છે સિપા કહેવાય છે તો જેમ જેમ તમે શું થઈ રહ્યા છો આ બાજુથી આ બાજુ આવી રહ્યા છો તેમ તેમ શું થઈ રહ્યું છે સહયોગની માત્રા વધી રહી છે અને ઇન્ડિયા શું કરી રહ્યું છે આવા એગ્રીમેન્ટ કરીને પીટીએ એફટીએ સિકા સિપા કરીને આ બધા દેશો જોડે સહયોગ પોતાનો વધારી રહ્યો છે અને એના કારણે શું થશે વિદેશી વેપારમાં વધારો થશે અને જો વિદેશી વેપારમાં વધારો થશે તો આપણો બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે બેલેન્સ ઓફ પેમેન્ટ સુધરશે તો વિદેશી સમજૂતીમાં એક તો આપણે આ યાદ રાખવાનું છે પીટીએ એફટીએ સિકા અને સેપા આનું ડિફરન્સ શું છે
એના પછી થોડો ડિફરન્સ એનું આપણે ખ્યાલ રાખવાનું છે તો આનું કસ્ટમ યુનિયન કોમન માર્કેટ અને ઇકોનોમિક યુનિયન નું અને નીચેમાંથી સૌથી વધારે સહયોગની માત્રા હોય છે કસ્ટમ યુનિયન કોમન માર્કેટ કે ઇકોનોમિક યુનિયન તો આન્સર આવશે ઇકોનોમિક યુનિયન હે જેમ જેમ હું તમને કહી રહ્યો છું કે જેમ જેમ ઉપર જાઓ છો તેમ તેમ શું થાય છે સહયોગની માત્રા વધતી જાય છે હવે આ કસ્ટમ યુનિયન કોમન માર્કેટ અને ઇકોનોમિક યુનિયન બી સમજી લો આ છે ને આ કસ્ટમ યુનિયન કોમન માર્કેટ ઇકોનોમિક યુનિયન એ દેશોના સમૂહ દ્વારા શું કરવામાં આવે છે બનાવવામાં આવે છે જેમ કે સમજો કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તુર્કમેનિસ્તાન તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન આ પાંચે પાંચ શું છે મધ્ય એશિયાના દેશો છે હવે આ પાંચે પાંચ દેશોએ શું કરી લીધું નક્કી કરી લીધું કે આપણા પાંચ દેશો છીએ કઝાકિસ્તાન કિર્ગિસ્તાન તાજિકિસ્તાન તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન આપણા પાંચ દેશમાં કોઈ બી વસ્તુ શું આવશે આવશે તો એના ઉપર આપણે શું લખવાના છે જે કસ્ટમ ડ્યુટી છે કસ્ટમ ડ્યુટી સરખી જ રાખવાના છે તો આ જે કાર્ટેલ બન્યું જે પાંચ દેશોનું આ પાંચ દેશો શું કરી રહ્યા છે કોઈ બી વસ્તુ જે તેમને ત્યાં શું આવે છે નિકાસ થઈને આવે છે તો એ વસ્તુ માટે કસ્ટમ ડ્યુટીની દર સરખી રાખી રહ્યા છે તો આને કહેવાશે કે આ પાંચે દેશોએ શું બનાવ્યો છે કસ્ટમ યુનિયન બનાવ્યો છે શું બનાવ્યો છે કસ્ટમ યુનિયન કસ્ટમ યુનિયન હેઠળના દેશો અંદરની શું હોય છે જે કસ્ટમ ડ્યુટીની દર હોય છે સરખી હોય છે આપણે ઉઝબેકિસ્તાનમાં નિકાસ કરવું હોય તાજિકિસ્તાનમાં કરવાનું હોય તુર્કમેનિસ્તાનમાં કરવું હોય કે પછી કઝાકિસ્તાનમાં કરવું હોય પાંચે પાંચ શું રાખશે પોતાની જે દર છે કસ્ટમ યુનિયનની કસ્ટમ ડ્યુટીની એ સરખી જ રાખશે એ છે કસ્ટમ યુનિયન હવે વાત કરીએ કોમન માર્કેટની તો જો કસ્ટમ યુનિયનથી જો સહયોગ આગળ વધશે ને તો આગળ આવશે કોમન માર્કેટ શું આવશે કોમન માર્કેટ હવે કોમન માર્કેટમાં શું હોય છે તો કોમન માર્કેટમાં જે આ પાંચ દેશો છે આ પાંચ દેશો કસ્ટમ ડ્યુટીની દર તો સરખી રાખશે જ સાથે સાથે જે લેબર અને ટ્રેડ એના ઉપરના પ્રતિબંધો હટાવી લેશે લેબર અને ટ્રેડના પ્રતિબંધો હટાવી લેશે મતલબ જે મજૂર છે મજૂર આ પાંચે દેશમાંથી કોઈ બી દેશમાં જઈને શું કરી શકે છે કામકાજ કરી શકે છે કોઈ વિઝા વિઝાની શું નહીં પડે જરૂર નહીં પડે અહીંયાની ઉત્પાદિત થતી વસ્તુ છે કોઈ બી દેશમાં જઈને શું કરી શકે છે વેચી શકે છે રાઈટ કોઈ બી શું નહીં લાગે કોટા લિમિટ નહીં લાગે કે લાયસન્સની કોઈ જરૂરિયાત નહીં હોય રાઈટ આને કહેવાય છે કોમન માર્કેટ કોમન માર્કેટમાં શું હોય છે કે ભાઈ જે બજાર છે ને બજાર સરખું કરી દેવામાં આવે છે પાંચે દેશોનું બજાર શું થઈ જશે એ પાંચે દેશના લોકો માટે એક સરખું થઈ જશે કોઈનો બી લેબર ક્યાં જઈ શકે છે કોઈ બી વસ્તુ ક્યાંય બી ઉત્પાદિત કરીને ક્યાં બી વેચી શકે છે એના દેટ ઇઝ નોન એઝ કોમન માર્કેટ કસ્ટમ ડ્યુટીમાં ખાલી શું હોય છે કસ્ટમ ડ્યુટી એક સરખી કરવામાં આવે છે પણ કોમન માર્કેટમાં શું થઈ જાય છે બજારના જે કાયદાઓ છે લેબર અને ટ્રેડ માટેના એ બી એક સરખા કરી દેવામાં આવે છે કોમન માર્કેટથી આગળ સહયોગ વધે છે ને તો આવી જાય છે ઇકોનોમિક યુનિયન હવે ઇકોનોમિકમાં યુનિયનમાં કેવું થશે કે આ પાંચે દેશ પોતાની કરન્સી બી એક સરખી કરી દેશે ને જેમ કે ઇકોનોમિક યુનિયન આનું એક એક્ઝામ્પલ છે આપણો યુરોપિયન યુનિયન જો તમે નામ સાંભળ્યું હોય તો યુરોપિયન યુનિયન એક પ્રકારનું શું છે ઇકોનોમિક યુનિયન જ છે ને એક જ કરન્સી એ યુઝ કરે છે યુરો કરન્સી પછી એ બધી દેશની શું હોય છે જે રાજકોષીય નીતિ હોય છે રાજકોષીય નીતિ નિર્માણ બી એક જ સાથે થાય છે એ દેશોના કરવેરા હોય છે એ બી શું હોય છે એક જ હોય છે એક દેશથી બીજા દેશ જવા માટે આપણે વિઝા વિઝાની કોઈ જરૂરિયાત જ નહીં હોતી હે ને કોઈ બી ક્યાં જઈને સ્થાયી શકે છે વસી શકે છે રહી શકે છે પ્રોપર્ટી ખરીદી શકે છે આ છે ઇકોનોમિક યુનિયન ઇકોનોમિક યુનિયનમાં શું કરશે આ પાંચે પાંચ દેશો પોતાની કેન્દ્રીય બેંકોને મર્જ કરી દેશે એક કેન્દ્રીય બેંક બની જશે આ પાંચ દેશોની અને જેમ કે યુરોપિયન યુનિયન શું છે એક કેન્દ્રીય બેંક છે ને યુરોપિયન બેંક એ જ રીતે યુરોપિયન આ પાંચ ઇકોનોમિક યુનિયનમાં શું હોય છે જેટલા બી દેશો હોય છે એમની કેન્દ્રીય બેંક બની જશે એ કેન્દ્રીય બેંકથી શું આવશે એમની એક નાણાકીય નીતિ આવશે તો નાણાકીય નીતિ સરખી હશે રાજકોષીય નીતિ સરખી હશે લેબર માટેના કાયદાઓ સરખા હશે કસ્ટમ યુનિયન સરખું હશે આને કહેવાય છે ઇકોનોમિક યુનિયન મતલબ એક્સ્ટ્રીમ સહયોગની માત્રા ખ્યાલ આવ્યું આપને તો કસ્ટમ યુનિયન થી આગળ સહયોગ વધે છે તો કોમન માર્કેટ થી સહયોગ આગળ વધે છે તો દેટ ઇઝ ઇકોનોમિક યુનિયન આ રીતે આપણે શું કરવાનું છે આને બી યાદ રાખવાનું છે અને પીટીએ એફટીએ સેકા અને સીપાને બી યાદ રાખવાનું છે રાઈટ કેવી રીતે સહયોગ વધતો જાય છે તો આ છે વિદેશી સમજૂતીના પ્રકારો તો એક તો બેલેન્સ ઓફ પેમેન્ટ સુધારવા માટે સરકાર શું કરી રહી છે વિદેશી સમજૂતીઓ કરી રહી છે બીજું વિદેશી વેપાર વધારવા માટે મીન્સ બેલેન્સ ઓફ પેમેન્ટને પોઝિટિવ કરવા માટે એક બીજા ક્રિયાવિધિ યુઝ થાય છે એ છે